ભરૂચના પાલેજ નબીરપુરા સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી. ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગતરોજ સાંજે સવ્વાલ માસનો ચાંદ દેખાતા સત્તાવાર ઈદની જાહેરાત કરવામાં આવી હતી. રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. પાલેજનગરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ચિસિત્યા નગર સ્થિત હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મત્તાઉદ્દીન ચિશ્તી સાહેબ મક્કા મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ અદા કરી હતી. ઈદની નમાજ બાદ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મત્તાઉદ્દીન ચિશ્તી સાહેબે મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. સાથે સાથે મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઘરે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી. મક્કા મસ્જિદના ઇમામ મૌલાના મોહમ્મદ અલી અસરપી સાહેબે ઈદની વિશેષ નમાજ અદા કરાવી હતી. મૌલાના મોહમ્મદ અલી અસરપી સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી. ઈદ નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ દરગાહ શરીફ પર પહોંચી ઝિયારત કરી હતી. સાથે સાથે કબ્રસ્તાનમાં પહોંચી ફાની દુનિયાને અલવિદા કહી જતા રહેલા પોતાના સ્વજનોની કબરોની ઝિયારત કરી ફૂલ અર્પણ કરી ખિરાજે અકીદત પેશ કરી હતી. નગરના જાહેર માર્ગો પર બાળકો તેમજ યુવાનો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી ટહેલતા નજરે પડ્યા હતા. પાલેજ પંથકના નબીપુર જંગાર સાંસરોદ હલદરવા વરેડિયા શેગવા કહાન ટંકારિયા કંબોલી મેસરાડ ઇખર માંકણ વલણમાં પણ મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈ તેમજ નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પાલેજ તેમજ નબીપુર પોલીસ મથકના તાબા હેઠળના ગામોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.